તો સમાચારો અમદાવાદથી. ગઈકાલે જે પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો અમદાવાદમાં પણ ઘણા બધા વિસ્તારોમાં કરા પડ્યા છે અને કમોસમી વરસાદ પડ્યો છે અને આ માવઠાને લઈને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી ગયું છે. શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી જેટલું નોંધાયું છે અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી જેટલું નોંધાયું છે. એટલે આમ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી માર્ચ મહિનામાં, જે પ્રમાણે ગરમી લાગી રહી હતી, પરંતુ કમોસમી વરસાદના કારણે તાપમાન નીચું આવ્યું છે. કમોસમી વરસાદની અસર રાજ્યના વાતાવરણ ઉપર પડી છે અને અમદાવાદ શહેરનું તાપમાન જે છે તે 4 ડિગ્રી સુધી ઘટી ચૂક્યું છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો હોળીના પર્વે પણ કમોસમી વરસાદ જે છે તે અમદાવાદ શહેરમાં સાંજના સમયે વરસ્યો હતો. તેની સીધી અસર જે છે તે હાલમાં વાતાવરણમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે વાદળી વાતાવરણ જોવા મળ્યું હતું અને જે લઘુત્તમ તાપમાન છે તે પણ 4 ડિગ્રી સુધી ઘટી ચૂક્યું છે. અમદાવાદમાં ગતરોજ 24 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન હતું, જે ઘટીને 20 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે. તો બીજી તરફ મહત્તમ તાપમાન જે 37 ડિગ્રીને પાર કરી ચૂક્યું હતું તે પણ 35 ડિગ્રીએ પહોંચ્યું છે. એટલે મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે તો લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. સર્ક્યુલેશનની અસર જે છે તે રાજ્યભરમાં જોવા મળી રહી છે અને આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ ખેડૂતોને પોતાના પાકને લઈને પણ ચિંતા સતાવી રહી છે. કેમેરામેન સાગર રબારી સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.